જૂનાગઢ કચરા લોકડાઉન સામે વેપારીઓ ઉતર્યા હતા રસ્તા પર અને સરકારની વર્તમાન નીતિ રીતિના વિરોધ સાથે વેપારીઓએ સરકારે નિયંત્રણની મુદત વધારતા વિરોધ વ્યક્ત કર્યો હતો। જૂનાગઢના માંગનાથ રોડના ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટ્સના કાપડ તેમજ સાડીના વેપારીઓએ આજે રસ્તા પર ઉતરી સરકારની વર્તમાન નીતિ રીતિનો વિરોધ કર્યો હતો। સરકાર દ્વારા આવનારી 18 મે સુધી નિયંત્રણ લંબાવતા વેપારીઓ રોષે ભરાયા હતા। હાલની પરિસ્થિતિને લોકશાહી ઢબે ચાલતી ન હોવાના અને નાના વેપારીઓને કચડવાના આ કારસ્તાન ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ। જી, આજે સરકાર દ્વારા 36 શહેરોના નાના વેપારીઓને પણ હજી 18 તારીખ સુધી બંધ રાખવાનું જે એલાન કરવામાં આવ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ। સરકાર કોઈ પણ નાના માણસોની વાત ન સાંભળે તો આને લોકશાહી કહેવામાં આવતી નથી। લોકોથી લોકો વડે લોકો માટે ચાલતી સરકાર હોય અને લોકશાહી કહેવામાં આવે છે। દરેક વ્યક્તિનો અવાજ સંભળાવવો જોઈએ અને એની વાતને માનવી જોઈએ। નાના વેપારીને શું તકલીફ છે અમે એમ જ કહીએ કે ધીરુભાઈ અંબાણી ચોરવાડની અંદર નાનકડી દુકાન હતી ને એમાંથી અંબાણી એસ્ટેટ આજે ભારતનું ગૌરવ બન્યા છે। તો આ એ જ ભૂમિ છે, અહીંયાથી કેટલા અંબાણીઓ પેદા થશે, પણ અત્યારે અંબાણીઓને પગ નીચે કચડવામાં આવે છે લોકડાઉનના નામે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારે પણ અંબાણી થઈને ભારત દેશની સેવા કરવી છે, પણ શા માટે 13 મહિનાથી અમને કાંઈમે કાંઈ એમ કેમ પ્રકારે બંધ કરવામાં આવે છે? શા માટે અમે ભારતીય અર્થતંત્રને વેગવંતુ બનાવે છે? જ્યારે લોકડાઉન 23 મે 2020માં નાખવામાં આવેલું, 23 માર્ચના એ સમયે સાહેબ 2 મહિના બંધ હતું ને, ત્યારે જીએસટીની આવક 33,000 કરોડ હતી। આ પરચુરણ વેપારીને ખોલવામાં આવ્યા 1,05,000 કરોડની જીએસટીની આવક થઈ છે। એટલે અમે સરકારના બે હાથ છીએ એમ સમજો, એની પીઠ છે કે છાતી છીએ, પણ ક્યાં વ્યક્તિઓ અમને દબાવીને કોરોના નામે દબાવીને અમને ઘરમાં પૂરી રાખવા માગે છે, દેશના વિકાસને રૂંધવા માગે છે એમને ખબર નથી પડતી, અને આજે અમે એનો વિરોધ કરીએ છીએ અને આ લોકશાહી છે। અમારા વિરોધની વાતને ઉપર સુધી સાંભળે વ્યાજની તકે આપ ખાતે વિનંતી કરીએ। ભારત માતા કી જય।